ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી માટે વિધેયક ગૃહમાં પસાર. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટના બદલે યુનિવર્સિટી શબ્દ ઉમેરવા સહિતના ફેરફારો સાથેનું વિધેયક ગૃહમાં પસાર થયું. સર્વાનુમતે વિધાનસભામાં વિધેયક પસાર થયું. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટના બદલે યુનિવર્સિટી શબ્દ ઉમેરવા સહિત વિવિધ ફેરફારો થશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ પાસેથી. મેહુલ, શું વધુ વિગત? જી બધુભાઈ, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટના સંદર્ભમાં જે વિધેયક ગૃહની અંદર રજૂ થયું, વિધેયક સર્વાનુમતે પસાર થયું છે, એટલે વિપક્ષી જે સભ્યો છે તેમને પણ ટેકો જે છે તે આ વિધેયક આપ્યું છે. વિધેયકમાં મોટા ફેરફારના હતા. ઇન્સ્ટિટ્યૂટની જગ્યાએ યુનિવર્સિટી શબ્દનો ઉમેરો અને કેટલાક સિવાયના જે વિધેયકની અંદર જે યુનિવર્સિટી હવે થશે તેની અંદર ફેરફારો હતા અને નિયમોમાં કેટલાક ફેરફાર જે કરવામાં આવ્યા હતા. આ ફેરફારોના સંદર્ભમાં જે અત્યારે હાલની વર્તમાન જે એજ્યુકેશન પોલિસી છે તેના સંદર્ભમાં તમામ ધારાસભ્યો સૂચના મત રજૂ કર્યા અને તેનો વિશેષ જવાબ પણ રાજ્ય જે છે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી પ્રફુલ પાંચેજાએ જવાબ રજૂ કર્યો, પરંતુ તમામ સભ્યોના ટેકા સાથે આ વિધેયક જે છે તે ગૃહમાં પસાર થઈ ગયું. જી, આભાર મેહુલ વિગત આપવા બદલ. તો અમદાવાદ